નમસ્તે વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ વિષય આસપાસ પાઠ છ ખાધા વિના ન ચાલે તેમાં અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો આગળ અભ્યાસ કરીએ એ પહેલા થોડુંક આગળનું યાદ કરી લઈએ કે જેમાં આપણે જોયું હતું કે આપણે છે ખોરાક લઈએ છીએ અને બધા જ દિવસે અથવા તો દિવસ દરમિયાન આપણે એક સરખો ખોરાક લેતા નથી કેમ કે જે આપણે ખોરાક લઈએ છીએ એટલા માટે આપણે દિવસ દરમિયાન અને બધા જ દિવસે એક સરખો ખોરાક લેતા નથી અને વિદ્યાર્થી મિત્રો આપણે એ જોયું કે આપણે ખોરાકમાં શું લઈએ છીએ તો કે આપણે ખોરાકમાં રોટલી ભાખરી રોટલો ભાત દાળ કઠોળ દૂધ દૂધની બનાવટો શાકભાજી અને ફળો ઘણી બધી વાળો આપણે ખોરાક લઈએ છીએ અને આપણે કેટલાક પ્રશ્નોની ચર્ચા પણ કરી હતી અને પછી આપણે જોયું હતું વિપુલના કુટુંબની વાત કે વિપુલ છે એ સ્કૂલેથી આવે છે ત્યારે મકાઈ ડોડા લઈને આવે છે અને તે તેની નાની બહેન મુનિ પાસે પણ જાય છે તો તે તેના દાદીને પણ કહે છે કે તમે પણ મારી સાથે આવો તો દાદી છે એ ઝડપથી દાદરા ચડી શકતા નથી અને દાદી મકાઈ ડોડા પણ ખાઈ શકતા નથી અને દાદીને કેવી ડાળ પસંદ છે તો કે ગળપડવાળી ડાળ પસંદ છે અને તે દાળમાં રોટલી નાખીને ખાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણ્યું કે યુવાન વૃદ્ધ અને બાળક આ ત્રણે ત્રણ ના ખોરાક છે એ અલગ હોય છે જેમ કે બાળક તો બાળકને છે એ દાંત હોતા નથી એટલે તે બાળકનો ખોરાક શું હોય છે તો કે દૂધ પાતળી દાળ અથવા તો ખીચડી પછી તો કે યુવાન છે તો યુવાન છે ખાવાની બધી જ વસ્તુઓનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે એવી જ રીતે વૃદ્ધ છે એને પણ દાંત હોતા નથી એટલે કે જે નરમ વસ્તુ છે દાળ ભાત દૂધ ખીચડી રોટલી શાક આવી બધી વસ્તુઓનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે હવે આપણે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી કે વિપુલ ના દાદી છે કેમ દાદરા ચડી શકતા નથી તો કે તે વૃદ્ધ થઈ ગયા છે એટલા માટે તે ઝડપથી દાદરા ચડી શકતા નથી પછી આપણે જોયું કે બાળક યુવાન અને વૃદ્ધ કયો ખોરાક ખાઈ શકે અને કયો ખોરાક ન ખાઈ શકે એમાં આપણે જોયું કે યુવાન છે એ બધી જ જે ખાવાની વસ્તુઓ છે તેનો બધી જ વસ્તુઓનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે અને બાળક છે એ દૂધ પાતળી દાળ ખીચડી અને શું ના ખાઈ શકે તો કે કઠણ જે વસ્તુ છે મકાઈ મગફળી ભાખરી શાક ફળ વગેરે આવી વસ્તુઓનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકતો નથી એવી જ રીતે વૃદ્ધ તો વૃદ્ધ ખાઈ શકે એમાં દાળ ભાત દૂધ ખીચડી રોટલી શાક અને શું ના ખાઈ શકે તો કે મગફળી રોટલો ભાખરી કાચા ફળ વગેરે આ વસ્તુઓ એવી છે કે જે વૃદ્ધ ખાઈ શકતા નથી હવે આપણે આગળ અભ્યાસ કરીએ તો તમને કેટલીક વસ્તુઓના નામ આપ્યા છે જેમ કે મકાઈ ચણા બાજરી સાબુદાણા ચોખા અને ઘઉં તમારે આ વસ્તુઓમાંથી જે તમને ભાવતી વસ્તુ હોય તેમાં આપણે રાઈટની નિશાની કરવાની છે પછી આપણે જોઈએ કે આપણે વિવિધ પ્રકારની વાનગીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ તો આપણે જે અનાજનો ઉપયોગ કરીએ છીએ તો એ અનાજમાંથી આપણે કઈ કઈ વસ્તુઓ બનાવી શકીએ છીએ તે વાનગીના આપણે અહીં નામ જોશો જેમ કે સેવ કેક રોટલી પૂરી ભાખરી શીરો હલવો આવી અનેક વાનગીઓ છે એ બનાવી શકીએ છીએ પછી ચોખામાંથી બનતી વાનગીઓ જેમ કે પુલાવ ઉત્પમા ખીર પાપડ ઈડલી ઢોસા વગેરે એવી જ રીતે હવે આપણે જોવાની છે કે ના પસંદ હોય તેવી વાનગીઓ કે મોટા ભાગે બાળકો આપણને અમુક એવી વસ્તુ હોય કે જે આપણને ખાવામાં પસંદ હોતી નથી અહીં દર્શાવેલું છે કે કારેલાનું શાક રીંગણનું શાક અને મેથીની ભાજી તો આ વસ્તુ જેમ કે અમુક વસ્તુ કડવી હોય તો તે આપણને ખાવામાં પસંદ હોતી નથી પસંદ હોય તેવી વાનગી તો કે ઢોસા પીઝા અથવા તો આપણે જે ખોરાક તરીકે ઉપયોગ કરીએ રોટલી શાક દાળ ભાત વગેરે એ વસ્તુ એવી છે કે જે ભાવતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આમાં છે તમને જે ચિત્રો આપેલા છે એ જ વાનગી નહીં પરંતુ તમને પસંદ હોય અને તમને ના પસંદ હોય તેવી વાનગીઓના નામ તમારે લખવાના થશે હવે આપણે કેટલીક ચર્ચા કરીએ તો કે આપણે તમારા અને તમારા મિત્રોની પસંદ સરખી છે એટલે કે હવે આપણે ના પસંદ અને પસંદ એવી વાનગીઓના નામ જોયા પરંતુ તમે જોશો તમે તમારા મિત્રો સાથે ચર્ચા કરો તો બધાની પસંદ અને ના પસંદ વાનગીઓ એક સરખી હોતી નથી બીજો પ્રશ્ન તમારી અને તમારા કુટુંબના સભ્યોની પસંદ સરખી છે તો આમાં પણ આવશે ના જેવી રીતે આપણા મિત્રો સાથે એની પસંદ અને ના પસંદ અલગ અલગ હોય છે એવી જ રીતે આપણા કુટુંબના સભ્યોની પસંદગી એક સરખી હોતી નથી અને તમે ઘણીવાર જોયું હશે કે તમારા ઘરમાં કારેલાનું કે એવા શાક બન્યા હશે તો તમારા ઘરમાં બે શાક બન્યા હશે કેમ કે કુટુંબના બધા સભ્યોને એક જ પ્રકારનું શાક ભાવતું હોતું નથી ત્રીજું તમારા કુટુંબના કયા સભ્યની પસંદ જુદી છે વિદ્યાર્થી મિત્રો આ જવાબ તમારે જાતે મેળવવાનો થશે કે તમારા તમારી પસંદ અને તમારા કુટુંબના સભ્યોની પસંદ એમાં કયા સભ્યની પસંદમાં તફાવત રહેલો છે પછી આપણે જોઈએ કે બધા જ દેશમાં અથવા તો બધા રાજ્યમાં એક સરખો ખોરાક લેવાતો નથી અમુક જગ્યાએ અમુક રાજ્યમાં અથવા તો અમુક જગ્યાએ કઈક સ્પેશિયલ વસ્તુ હોય કે જેનું મહત્વ વધારે હોય છે તો હવે આપણે જોઈએ તો હેન્સી હું વલસાડમાં રહું છું મને અને મારી માતાને ઉબાળિયું ખાવું ગમે છે જ્યારે અમને ઉબાળિયું ખાવાની ઈચ્છા થાય ત્યારે અમે ખેતરમાં જઈએ છીએ અને ઉબાળિયું ખાઈએ છીએ પછી જૂની હું કાશ્મીરમાં રહું છું મને રાયના તેલમાં બનાવેલી માછલી પસંદ છે એકવાર હું ગોવા ગઈ હતી અમે ત્યાં માછલી ખાધી હતી પરંતુ તેનો સ્વાદ જુદો હતો મારી માતાએ કહ્યું આ દરિયાની માછલી નાળિયેરના તેલમાં બનાવી છે એટલે જુદી લાગે પછી થોમસ હું રહું છું મને બે વસ્તુઓ ખાવી ખૂબ જ પસંદ છે બંને મારા આંગણામાં થાય છે એક ઊંચા વૃક્ષ પર ઉગે છે અને બીજું જમીનની અંદર ઉગે છે બાફેલા સાબુદાણા નાળિયેરમાંથી બનાવેલી કઢી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તેનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે બધાની પસંદ છે એ ખૂબ જ અલગ અલગ હોય છે હવે આપણે કોષ્ટક આપેલું છે કે ખાઈ શકાય તેવી વાનગી હવે આમાંથી કેટલીક આપણને વાનગીઓના નામ આપ્યા છે જેમાં આપણે જોવાનું છે કે કઈ વાનગીઓનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છે અને કઈ વાનગીનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરતા નથી તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ જોઈએ તો કે કેળના ફૂલોનો આપણે ઉપયોગ કરતા નથી એવી જ રીતે સરગવાના ફૂલોનો પણ નહીં મશરૂમ તો કે હા ઘણા એવા શાકમાં મશરૂમનો ઉપયોગ કરતા હોઈએ છીએ પરત પછી કમળનું પ્રકારનો ઉપયોગ કરતા નથી લાલ કીડીનો ઉપયોગ કરતા નથી વાસી રોટલીનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરતા નથી ઊંટણીનું દૂધ જનરલી આપણે ઉંટિ દૂધ ખોરાક તરીકે ઉપયોગ કરતા નથી પરંતુ અમુક જગ્યાએ ઉપયોગ આવતો હોય છે પછી મરઘીના ઈંડાનો ઉપયોગ કરીએ છીએ અળવીના પર્ણોનો ઉપયોગ કરીએ છીએ ઉંદરનો ખોરાક તરીકે ઉપયોગ કરતા નથી માછલીનો ઉપયોગ કરીએ છીએ દેટકાનો ઉપયોગ કરતા નથી આમળાનો ઉપયોગ કરીએ છીએ રોટલાનો ઉપયોગ કરીએ છીએ ફ્લાવરનો ઉપયોગ કરીએ છીએ માંસ તો કે માંસ છે એ અમુક લોકો ઉપયોગ કરતા હોય છે ને અમુક લોકો કરતા હોતા નથી ડુંગળીનો ઉપયોગ કરીએ કરચલાનો અમુક માંસાહારી લોકો હોય હોય જે તો એ લોકો કરચલાનો ઉપયોગ કરતા હોઈએ છે ઘાસનો ઉપયોગ કરતા નથી નાળિયેર તેલનો ઉપયોગ કરીએ છીએ ખોરાક તરીકે અને રોટલીનો પણ ઉપયોગ કરીએ છીએ ખોરાક તરીકે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આજે જોયું કે આપણે શું કામ અલગ અલગ ખોરાક લઈએ છીએ તો કે આપણે જે કાર્ય કરીએ છીએ જેમ કે બોલવાનું ચાલવાનું સુવાનું અને આપણા શરીરમાં ખોરાક પાચન થાય છે લોહી બનવાની ક્રિયા થાય છે તો આ બધા કાર્ય માટે આપણને શક્તિની જરૂર પડે છે અને એ શક્તિ આપણને ખોરાક દ્વારા મળે છે તો એ વિકાસ થવા માટે પણ ખોરાક અગત્યનો છે પછી કે આપણે રોગ સામે રક્ષણ મળી રહે તે માટે ખોરાક છે એ અગત્યનો છે અને આપણું સારી તંદુરસ્તી જળવાય એટલા માટે આપણે સમતોલ આહાર લેવો જોઈએ એટલે કે બધા જ પોષક પૂરતા પ્રમાણમાં મળી રહે એવો ખોરાક લેવો જોઈએ એવું કેમ કે કડવો સ્વાદ છે એ આપણા શરીરને નિરોગી રાખવામાં મદદ કરે છે પછી આપણે જોયું કે આપણે વાનગી તો બનાવીએ છે તો આપણે જે ખોરાક બનાવીએ છે તે ખોરાક બનાવવાની ચાર રીત છે શેકવું તળવું બાફવું અને સાતળુ હવે જોઈએ નાખીએ સમોસા જે આપણે તેલ ગરમ કરીને આપણે તેને તેલમાં તળી નાખીએ છીએ હવે બાફવાની રીત જોઈએ તો કે આપણે ખમણ છે ખીચડી છે ભાત છે આ બધી વસ્તુઓ આપણે પાણીમાં બાફીએ છીએ હવે સાતડવું એટલે શું તો કે સાતડવું એટલે એમાં તળવામાં આવતું નથી જેમ કે આપણે થેપલા બનાવીએ તો થેપલામાં આપણે એને ત્યારે એના ઉપર તેલ પણ લગાવીએ છીએ તો એવી જે બનાવવામાં આવે છે તેને આપણે સાતડવું એવું કહી શકીએ પછી કેટલીક આપણી સૂટેવો અને કેટલીક આપણી કે સૂટેમાં આપણે કહી શકીએ તો કે ચાવીને ખાવું જમ્યા પછી બ્રશથી દાંત સાફ કરવા રોજિંદા જીવનમાં શાકભાજી અને ફળોનો ઉપયોગ કરવો જમતા પહેલા ધોવા તો આ બધી આપણી હવે કુટેવો તો કે વાસી ખોરાક ખાવો ભોજન જ ખાવા એટલે કે અમુક આપણા શરીર માટે જરૂરી હોય જેમ કે કડવો સ્વાદ છતાં પણ આપણે કડવા સ્વાદ વાળી વસ્તુઓ ન ખાતા હોય દરરોજ તળેલો ખોરાક લેવો ઉતાવળથી જમી લેવું આ બધી કુટેવું હોય શકે તો આવી જ રીતે તમને સુટેવો અને કુટેવોનું વર્ગીકરણ પણ પૂછી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આજે આપણે 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 ભણ્યા તે એકવાર રિવિઝન કરી લઈએ તો કે જોયું ઘઉં ચોખા વગેરેમાંથી કેટલીક કેટલીક વાનગીઓ બનાવવામાં આવે છે પછી આપણે જોયું આપણને ભાવતી એટલે કે આપણને પસંદ અને નાપસંદ કેટલીક વસ્તુઓના નામ પછી આપણે જોયું કે ઘણી બધી વસ્તુઓ છે એ વસ્તુઓનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ અને ઘણી વસ્તુઓનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરતા નથી પછી આપણે જોયું ખોરાક લેવાના ફાયદા અને ખોરાક રાંધવાની રીતો આ ખાસ યાદ રાખવાનું છે પ્રશ્ન પૂછાઈ શકે કે ખોરાક રાંધવાની રીતો જણાવો તો ચાર રીત આવશે શેકવું તળવું બાફવું અને સાતડું અને આપણે જોયું સૂટેવો અને કેટલીક કૂટેવો તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે આજે આપણે જે ભણ્યા તે તમને સમજાઈ ગયું હશે હવે આપણે નવી માહિતી સાથે ફરી મળીશું થેન્ક યુ